જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં વર્ષ 2002 થી ખેડૂતો દ્વારા ઉનાળામાં પડતી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે મેગલ કોર ગ્રુપ બનાવવામાં આવ્યું અને 5 વ્યક્તિના આ ગ્રુપે નદીઓ ઉપર બોરી બંધ બાંધીને નદીઓમાંથી વહી જતા પાણીને રોકવાનું કામ ચાલુ કર્યું। ધીરે ધીરે આ ગ્રુપ સાથે અન્ય ગામડાઓના ખેડૂતો પણ કાર્યમાં જોડાઈને વિશાળ ગ્રુપ બની પૂરા તાલુકામાં કાર્યરત થયું, જેમાં આ ગ્રુપ દ્વારા ચોમાસાના અંતમાં અને શિયાળાની શરૂઆતમાં નદીઓમાંથી વહી જતા પાણીને નદીઓ ઉપર બોરી બંધ બાંધી તેમજ પથ્થરના બંધ બાંધીને પાણી રોકવામાં આવ્યું, જેમાં દર વર્ષે આ રીતે બંધ બાંધવામાં આવે છે તેમજ ફરી ચોમાસાની શરૂઆત થતાની સાથે આ બંધ ખોલવામાં આવે છે, જેમાં સમગ્ર મહેનત ખેડૂતો પોતાને ખર્ચ કરે છે। ધીરે ધીરે આગા ખાન સંસ્થાઓનો સહયોગ પણ મળ્યો, પણ આ સમયાંતરે એ બંધ થયો છે, પણ ખેડૂતો હાલ પોતાને ખર્ચે પાણી રોકવાનું કામ કરી રહ્યા છે। ત્યારે તાલુકાની નદીઓ પર બોરી બંધ બાંધવાથી જે ખેડૂતો ઉનાળાની સીઝન દરમિયાન પાણીની અછતને કારણે ખેતીમાં પાક ન લઈ શકતા હોય અને હવે પાક લેતા થયા છે તેમજ સારી એવી કમાણી કરીને પગભર થયા છે। આ વિસ્તારના ખેડૂતો સારી એવી આવક સાથે પોતાના બાળકોને સારું એવું શિક્ષણ પણ આપતા થયા છે અને પગભર બન્યા છે। સોનિકભાઈ બચુભાઈ ઝુંઝિયા, મારી આપીને તાલુકાનું આ અમારું નાની ધોરણ ગામ છે અને આપણે આ રોજમી નદી છે અત્યારે એના વિભાગીય નાની ધોરણમાં એક સગબર છે, તો આ એક અમે 2002 થી સ્વયંભુ આ એક પાણી રોકતા ત્યાં, તો 2002 થી આગાખાન સંસ્થા જોડે કામ કરતા અને આગાખાન સંસ્થાએ એક ગ્રુપની રચના કરી મેઘલ રિવર કોર ગ્રુપ, તો એની સંસ્થાએ 2012 સુધીમાં 300 નાના મોટા સગબરો આ બધા વિસ્તારમાં નદી ઉપર મેઘલ નદી ઉપર બાંધેલા છે। તો ત્યાર પછી 2012 એમનું જે કામગીરી હતી પૂર્ણ થઈ, 2012 પછીથી સ્વયંભુ અમે લોકો મેઘલ રિવર કોની રચના કરી અને આ એક પાણી રોકતા થયા, બોરી બંધો કરતા, માટીના થેલી મૂકીને બાંધતા, ત્યાર પછી ધીમે ધીમે અમને લોકો સહકાર આપતા થયા, એટલે દાતાઓ દ્વારા અમે આવી પથ્થરની વ્યવસ્થા કરી દરેક સેગડીમાં ઉપર અને દર વર્ષે પથ્થરથી એ પાણી રોકીએ, અત્યારે પાણી વહેતા પાણીને રોકીએ અને જ્યારે આ પાણી ખાલી થાય ત્યારે પાછા પથ્થર છે નદીના કાંઠા ઉપર દર વર્ષે મૂકતા હોઈએ, તો 30 કિલોમીટર પાણીનો સ્ટોરેજ કરીએ દર વર્ષે આ નદી ઉપર અને છોડીએ 100% અત્યારે અમે ખેડૂતોના સહયોગથી કરીએ, અત્યારે કોઈ સંસ્થાનું કે સરકારનો આમાં સહયોગ નથી, તો દરેક ડેમ ઉપર અમે એવી 2-2, 5-5 લોકોની ટીમ રાખી અને એ ટીમ છે એ દર વર્ષે અમે આ પ્રવૃત્તિ ખેતી રીતે સારી રીતે બધા અનુભવી કરીએ અને અમારું લક્ષ્યાંક છે કે દર આ નદી છે એ 12 માસ કઈ રીતે જીવન થાય એક અમારું અભિયાનના રૂપમાં અમે આ કામ કરી રહ્યા, તો આ વર્ષે પણ અમે અમારી પ્રવૃત્તિ ચાલુ છે, હજી ઉપર ઘણા સેડીઓ બંધ કરવાના બાકી છે અને કામગીરી છે એ ચાલુ છે। મારી સાથે છે ભીમભાઈ વાસણા, શાંતિભાઈ વાસણા અને ભાઈ વર્મજભાઈ પીજિયા, તો આ બધા અમારા ખેડૂતો છે અને રાતે આવું એક પ્રવૃત્તિ અત્યારે આમ આની અંદર તો ટોટલ અમે જે આ ગ્રુપની રચના કરી 30 ગામના લોકોનું એક ગ્રુપ બનાવેલું છે, અમારી 15 ગામના લોકો છે અમે સક્રિય રીતે આ એક પ્રવૃત્તિ કરી છે। અમારા વિસ્તારની અંદર જે ખેડૂતોને પાણી પાછળ જે ખર્ચ કરવા પડતા હતા એ હાલ ખર્ચ નથી કરવા પડતા, કારણ કે લોકોને કૂવા ઊંડા કરવા પડતા, કોઈને ડાર પાછળ કરીને પણ ખર્ચા કરતા, તો આવા ખર્ચામાંથી દરેક ખેડૂતને મુક્તિ મળી ગઈ। હાલ ખેડૂતોને એક તો ખર્ચમાંથી મુક્તિ મળી, બીજા નંબરમાં 2 થી 3 પાક લેતાની જગ્યાએ અત્યારે 3 પાક પણ લેતા થઈ ગયા, તો એ ત્રીજો પાકની પણ વધારાની આવક થઈ અને ખેડૂતોએ આ વિસ્તારના દીકરી દીકરાઓને ભણતરમાં પણ લોકો ભણાવતા થયા, કારણ કે આવા જે બીજા ખોટા ખર્ચા હતા એ બંધ થયા અને પાણી હોવાને કારણે ઉત્પાદનમાં આર્થિક રીતે સતત આવી, તો એ એક મોટો અમારા વિસ્તારને ફાયદો હતો। મૂળમૂર્તિ ગણેશ હાલ ખોરાક છે, આજે અમે આ મેગલ કોર ગ્રુપની રચના કર્યા પછી અમારા આ વિસ્તારમાં આમ તો 70 કિલોમીટરનો વિસ્તાર છે અને 51-52 ગામ આવેલા છે, એની અંદર અમારે આ જે કોર ગ્રુપની રચના કર્યા પછી 25-30 ગામની અંદર કામ થાય છે અને ઘણા બધા લોકોનો સહકાર મળ્યો અને એનો આર્થિક ઉત્પાદનનો પણ ઘણો બધો ફાયદો થયો અને લોકોનો જબરદસ્ત સહકાર છે અને સપોર્ટ પણ છે। મેગલ કોર ગ્રુપ દ્વારા માળિયા તાલુકાના
ગામડાઓમાં નદીઓ પર બોરીબંધ બાંધી પાણીનો બચાવ કરનારા આ ગ્રુપની ઉમદા કામગીરીથી તાલુકાના ગામડાઓના ખેડૂતોની સ્થિતિ સુધરી છે, ત્યારે ખેડૂતો દ્વારા પણ આ ગ્રુપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેમજ તેમની કામગીરીને ખેડૂતો બિરદાવી રહ્યા છે। સાથે સાથે મેગલ રિવર કોર ગ્રુપની કામગીરીને રાજ્ય સરકાર દ્વારા પણ બિરદાવી હતી અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। મેગલ કોર ગ્રુપ દ્વારા નદીઓનું જે પાણી વહી જાય છે અને કોઈ કામ ન આવતું હોય, તેમજ શિયાળાના અંત અને ઉનાળામાં જે પાણીની તંગી વર્તાતી હતી, તેમ બોરીબંધ બાંધવાની આ કામગીરીથી હાલ માળિયાહાટીના તાલુકામાં સારી એવી સફળતા મેળવી આ ગ્રુપે લોકોને એક સંદેશો પાઠવ્યો છે, તેમજ આ ગ્રુપનું અનુકરણ જો કરે અન્ય લોકો તો અન્ય વિસ્તારના ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી છે। હું વખમાદભાઈ નાથાભાઈ પીઠિયા, ગામ મોટી ધણેજ। વાત આપણે જ્યારે પાણીની લઈને બેઠા ત્યારે અમારે જે કંઈ સ્વયં ખેડૂતની જૂથ યોજના અને આપણે મેઘલકુર ગ્રુપ કોર ગ્રુપ વતી અમારા એક શનિષ્ઠ આગેવાન અને ખરેખર તો કાર્યકર કે જેને ભોગ દીધો એવા સોનિંગભાઈ, અમારા જ ગામના ભીમજીભાઈ વરાસડા, અમારા જ ગામના કાંતિભાઈ વરાસડા વગેરે ખેડૂતોનો સહકાર લઈ અને બોરીબંધ રજની નદી ઉપર જે બોરીબંધો બંધાવ્યા છે તેમનાથી જે જે જમીન તો આપણે નદીનું જે તળ હોય છે એ તળથી એક મીટરનું પાણીનું રોકાણ કરી, હાલ જે પથ્થરથી મૂકીને જે પાણીનું રોકાણ કર્યું છે એક મીટરની ઊંચાઈએ જે પાણીનું રોકાણ થયું છે એ અહીંયાથી 1000 મીટર સુધી લંબાઈમાં એ પાણીનો સ્ટોક થયો છે। એ સ્ટોક અત્યારે 70 દિવસ પૂરતો સ્ટોક મારા ખેતરની બાજુમાં, મારા વિસ્તારની બાજુમાં જે સ્ટોક થયો છે 70 દિવસ સુધી ખેડૂતને પાણી તેના કૂવામાં ભરપૂર રહે એટલો સ્ટોક કર્યો છે। આવી રીતે જો દરેક ખેડૂત આવી જૂથ યોજનાઓનો સહિયારો સથવારો લઈ અને જો આવા વિકાસના કામ કરે તો હું નથી માનતો કે આપણે ઊંડે સુધેથી પાણી ખેંચવું પડે અને પાણીના તળ પણ ઉપર આવે છે। અને મારી એક વિનંતી વીટીવીના માધ્યમથી સરકારશ્રીને પણ થાય છે કે સરકાર જ્યારે જે કંઈ ફંડ અને બોરીબંધમાં આપે છે અને સરકાર વતી પંચાયતોથી બોરીબંધ થાય છે અને જે બંધ થાય છે એ ફાલતુ બને છે, એનો હું એક વખતનો સાક્ષી પણ છું કે જેથી કરી અને એ જે કંઈ રકમ ફાળવે છે એ આવી સનિષ્ઠ કોઈ સંસ્થાઓને અને સંસ્થાને ફાળે નાખે અને કામ કરતી સંસ્થાને ફાળે દે તો હું નથી માનતો કે ખેડૂત એમ કહે કે મારા ખેતરે કે મારા કૂવામાં પાણીની અછત સર્જાય, આવું હું નથી માનતો। આ અમે જત જાય જોયેલો દાખલો અમે રજૂ કરીએ, માટે સરકારને પણ મારી વિનંતી છે અને દરેક ખેડૂત અમારું જે બંધાવેલો ચેકડેમ બીજા ખેડૂત પણ પ્રેરિત થાય અને અમારી વ્રજમી ઉપર તો અમે અમારા જે કંઈ મંડળ છે એ કામ કરી રહી પણ બીજા વિસ્તારને પણ આ કામ કરે અને ખેડૂતોનો લાભ લે એવું મારી ભલામણ છે। મારું નામ કામતેલા પ્રેમજી, મોટી ધણેજ વરાસડા। અમારા સાથે સોનિકભાઈ નાની ધણેજ, ભીમજીભાઈ વરાસડા, ઉપમાતભાઈ પીઠિયા, અમે બધા હળીમળી બધા ખેડૂત ગામના નાના મોટા બધા ગરીબથી શ્રીમત બધાય આ ફાન ફાળો કરીને પાળા બંધ કરીએ, પાણીનો બચાવ કરીએ। અત્યારે અમારા ગામમાં બહારના મજૂર આવે એ એમ કે MP વાળા કે ભાઈ આ પાણી રોકવું તો અમારે કોકને વાળીએ નાવા જ આવું, એના કરતાં અમને નદીએ નાવાની લુગડા ધોવાની બહુ મજા આવે, તો એ બી સારા ખુશ થઈ ગયા। બહારના માલધારી આવે ગોપા લોકો બરડા વિસ્તારના, એ પાણી પાસે ઘારા બકરા પાણી પીતા તો એ એમ કે ભાઈ આ પાણી એટલું પાણી તમે ક્યાંય જોયું જ નથી ક્યાંય, તો આ પાણી તમે કરો તો બહુ સારું કહેવાય કે તો કંઈ પણ રોકો એ ફારો તો અમે હોત આપીએ, એ લોકો 200-500 રૂપિયા એ અમને આપી જાય। જય ભારત, જય માતા કી જય। व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।